નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદ છે હવે થોડો ધીરો થઈ ગયો છે મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ પડે છે પણ હવે હેડલાઇન્સ એવી છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે કેમ પડી રહ્યો છે ત્યાં વરસાદ કેટલો વરસાદ પડવાનો છે બીજા કયા વિસ્તારોને અસર કરશે બધું જ સમજવું છે અને તમે કોઈ જ એવું ન સમજતા કે વરસાદ છે નબળો થઈ ગયો છે કે ચોમાસું નબળું થઈ ગયું છે એવું કંઈ જ નથી થયું પહેલાં સિસ્ટમની વાત કરવી છે પહેલાં તમને સિસ્ટમ બતાવીશ કે ક્યાં બની રહી છે સિસ્ટમ અહીંયા એક સિસ્ટમ બની રહી છે અરબસાગર માં સિસ્ટમ જે બને છે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને સિસ્ટમ જ્યારે આગળ વધશે ત્યારે એની અસર ભયાનક થવાની છે અહીંયા બનેલી આ સિસ્ટમ એ ધીરે ધીરે આગળ વધશે આગળ વધશે તે તો અહીંયા સુધી જ્યારે પહોંચશે એટલે આ બાજુ જેમ આગળ વધશે કાં તો આ બાજુ આગળ વધશે જેમ જેમ આગળ વધશે એની અસર જે છે એ કર્ણાટક થઈ અને પછી મહારાષ્ટ્ર થઈ અને પછી ગુજરાત તરફ થશે એટલે જ્યારે સિસ્ટમ આગળ વધશે એની અસર ગુજરાતના દક્ષિણના ભાગોમાં વધારે જોવા મળશે બાકીના વિસ્તારોમાં વરસાદ તો પડવાનો જ છે તો આગાહી પાકી જ છે એના સિવાય જ્યારે આ સિસ્ટમ આગળ વધશે તો એ સિસ્ટમને કારણે બીજે ક્યાં વરસાદ પડશે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની પૂરી આગાહી છે એટલે જ્યારે એક સિસ્ટમ બની છે એ સિસ્ટમને કારણે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ સામાન્ય મધ્યમ છે પણ એ વધવાની સંભાવના છે આ સિસ્ટમ આગળ વધશે દરિયાકાંઠાથી અત્યારે ઓલરેડી એક ટ્રફ છે જે ઉપરની તરફ આવી રહ્યો છે અને જ્યારે ઉપરની તરફ આવશે તો એની અસર જોવા મળશે ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં પંદર તારીખે કેવો વરસાદ રહેવાનો છે કારણ કે ચૌદ તારીખ તો હવે પૂરી થઈ ગઈ છે પંદર તારીખે દિવસની શરૂઆત એટલે રાતની મોડી રાત હશે ત્યારે કોઈ જ વરસાદની આગાહી નથી એકદમ કોરું ધાકોડ છે ગુજરાત પણ ધીરે ધીરે અહીંયા પણ જે ટ્રફ છે ટ્રફના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાનો છે એટલે પાટણ મહેસાણા સાબરકાંઠા અને આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એટલે કાલે સાંજ સુધીમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડશે મહીસાગર છોટાઉદેપુર અને આ વિસ્તારો જે છે કે અરવલ્લી છે એ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે બાકી દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્ય છૂટો છવાય વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાય વરસાદ પડશે સોળ તારીખે અહીંયા તમે જુઓ કે અહીંયા મજબૂત જે કહેવાય કે વરસાદ પડી રહ્યો છે એના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે એટલે સોળ અને સત્તર તારીખની આસપાસ ગુજરાતના ઉત્તર અને મધ્યના ભાગોમાં વરસાદની સંભાવના છે એના પછી ધીરે ધીરે આપણે જે વાત કરી એ સિસ્ટમ ઉપર આવતી રહેશે અને એ સિસ્ટમ જ્યારે બની બની છે અને એ જ્યારે નીચેથી ઉપર આવશે એ દરમિયાન તમે અહીંયા જુઓ કે અહીંયા એક સિસ્ટમ છે સર્ક્યુલેશન સિસ્ટમ જે છે એ સિસ્ટમ આગળ વધી રહી છે અને એના કારણે એ જ્યારે મધ્યપ્રદેશ થઈને પસાર થાય છે તો એની અસર ગુજરાત પર બહુ જ વધારે જોવા મળશે અહીંયા જો બાંગ્લાદેશ તરફ છે અત્યારે સિસ્ટમ અને જે સિસ્ટમ આ બાજુ મધ્યપ્રદેશ તરફ આવે છે તો એની અસર અતિશય થવાની છે આ બાજુ જુઓ અહીંયાથી બનેલી સિસ્ટમ પાકિસ્તાન તરફ ગઈ અને એની અસર તમે જોઈ શકો છો અત્યારે મેપમાં એટલે આવી અલગ અલગ સિસ્ટમ જે બે બની રહી છે એક બંગાળની ખાડીમાં અને એક છે અરબ સાગરમાં જુઓ અઢાર તારીખે જે પાકિસ્તાનમાં જે વરસાદ પડી રહ્યો છે એની અસર કચ્છમાં પણ થઈ રહી છે એટલે આ બાજુના વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ પડશે પણ સત્તર અઢાર તારીખની આસપાસ કચ્છમાં સારો વરસાદ પડશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં આગામી બે દિવસ સારો વરસાદ પડવાનો છે અને દક્ષિણ ગુજરાતમાં આગળ જતાં જ્યારે સિસ્ટમ મજબૂતાઈથી દરિયાના ભાગમાંથી ઉપર આવે છે ટ્રફ તરીકે ત્યારે એની અસર જોવા મળશે એટલે અત્યારે તો આગામી એક બે દિવસ તો સામાન્ય મધ્યમ વરસાદ રહેશે પણ ધીરે ધીરે તમે જુઓ કે અહીંયાથી મહારાષ્ટ્રમાં પ્રવેશશે મહારાષ્ટ્રમાં પ્રવેશ્યા પછી ગુજરાતમાં પ્રવેશશે અને એની અસર ગુજરાતમાં વધારે જોવા મળશે વીસ તારીખ સુધીની આ ઓવરઓલ સ્થિતિ રહેવાની છે હવે હવામાન વિભાગને પણ જોઈએ કારણ કે હવામાન વિભાગની આગાહી હોય છે એ જિલ્લા પ્રમાણે હોય છે કે કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે હવામાનની આગાહી પ્રમાણે જોઈએ કે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે કયું એલર્ટ આપવામાં આવ્યું છે પાંચ દિવસનું ફોરકાસ્ટ હવામાન વિભાગ કરતું હોય છે એટલે અઢાર તારીખ સુધીની આ આગાહી છે અને બનાસકાંઠામાં તમે જુઓ કે ચૌદ તારીખ સુધી લાઇટ ટુ મોડરેટ રેન થ્રોમ એક્ટિવિટી મેની પ્લેસીસ એટલે અમુક વિસ્તારોમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી એટલે ગાજવીજ સાથે વરસાદ પડશે સામાન્ય મધ્યમ વરસાદ પડશે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર આ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી ગ્રીન એલર્ટ છે એટલે કે સામાન્ય મધ્યમ વરસાદ પડશે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ આટલા વિસ્તારોમાં ક્યાંય ભારે વરસાદની કોઈ આગાહી નહીં બધી જગ્યાએ સામાન્ય વરસાદ નવસારીમાં આજે વેરી હેવી રેઇનની આગાહી હતી એટલે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું આજે ત્યાં ભારે વરસાદ પડ્યો છે વલસાડમાં પણ ભારે વરસાદ પડ્યો છે તાપીમાં કોઈ વરસાદ નહીં દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડ્યો છે જે પ્રમાણે આપણે વાત કરી કે ધીરે ધીરે જે મોન્સૂન ટ્રફ છે પસાર થાય છે દરિયાકાંઠાના વિસ્તારોથી એટલે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રથી પછી ઉપર આવશે એટલે દક્ષિણ ગુજરાતમાં એની અસર જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ આ બધા વિસ્તારોમાં અઢાર તારીખ સુધી કોઈ જ વરસાદની સંભાવના નહીં સામાન્ય મધ્યમ વરસાદ કચ્છ અને દીવમાં પણ સામાન્ય મધ્યમ વરસાદ પડવાની આગાહી છે એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તો મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની કોઈ આગાહી નથી જ્યાં પણ પડશે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે અતિથી અતિભારે વરસાદ ક્યાંય નહીં પડે જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ જે આગાહી કરી છે એ થોડી ભયાનક છે કે આના પછી જે રાઉન્ડ વરસાદનો શરૂ થવાનો છે એ બહુ જ ભયાનક વરસાદ આવવાનો છે ગુજરાતમાં તો હવે આ આગાહીઓ હવામાન વિભાગની બદલાય છે કે કેમ એ જોવાનું છે પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા શું કહી રહ્યા છે એ સાંભળો